પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ પ્રધાનમંત્રીના આ અભિયાનને ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક પંચાયત દ્વારા સહયોગ નથી મળી રહ્યો. ચુનાડીસાથી વીડી જતા માર્ગ પર સર્જાઈ રહેલી ગંદકીના લીધે અહીંથી પસાર થતા રાહદારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે. જુનાડીસાથી વીડીને જોડતા માર્ગ પર અગાઉ જુનાડીસાના સરપંચ દ્વારા મોટા ઉપાડે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ ખાતમુહૂર્ત બાદ પણ આ માર્ગોનું કોઈ જ કામકાજ શરૂ કરવામાં આવ્યું નથી. આ પ્રસંગે સ્થાનિક લોકો દ્વારા જુનાડીસા ગ્રામ પંચાયતમાં અનેકવાર મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં સરપંચ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેથી કંટાળી ચૂકેલા સ્થાનિકોએ આજે બીકે ન્યૂઝ ચેનલનો સંપર્ક કર્યો હતો. બીકે ન્યૂઝ ચેનલની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આ સમસ્યાનું રિપોર્ટિંગ કર્યું ત્યારે સ્થાનિકોએ જુનાડીસા ગ્રામ પંચાયતના સરપંચ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. ડીસા તાલુકાના જુનાડીસા ગામે વીડી જવાના રસ્તે લોકો બહુ જ ગંદકી કરે છે અને ત્યાં આગળ બહુ જ ખરાબ કચરો અને એવું નાખવામાં આવે છે. વારંવાર સરપંચ તેમજ સભ્ય અને તેમજ પંચાયતને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ એનો નિર્ણય લેવામાં આવતો નથી. જો કે સરપંચ એવું કહે છે કે ભાઈ થઈ જશે, તો આપણે સાથે આજે બધા વીડીના સ્થાનિકો આવ્યા છે, તો એમને આપણે પૂછીએ કે શું પ્રોબ્લેમ છે, એમનો શું પ્રોબ્લેમ છે. અમારે ગટર લાઈનની વ્યવસ્થા કરતી નથી. વારંવાર રજૂઆત દલાભાઈને બી કરેલી છે, સરપંચ સાહેબને બી કરેલી છે, પણ ગટર લાઈનનું ખોદકામ કરેલું છે. પછી એના પછી કે તમે કરી નાખશો, પણ બે ત્રણ મહિના થઈ ગયા, હજુ સુધી કામ કર્યું નથી. ને કચરો વારંવાર અહીંયા રોડ ઉપર નાખે છે, ગંદકી થાય છે વધારે, એના માટે અમે રજૂઆત કરી છે. મોહનભાઈ, તમે એક સભ્ય પણ રહી ચૂક્યા છો, બરાબર, તો આપનું શું કહેવું કે શું આમાં કોઈ મુહૂર્ત કર્યું હતું, શું કર્યું હતું એમને? આગળ આગળ 4 મહિના પહેલાં મુહૂર્ત કરેલું હતું બાબાભાઈ સરપંચના હસ્તે. એ કહેતા હતા 15 દિવસની અંદર કામ ચાલુ થઈ જશે, પણ એ કોઈ કામ ચાલુ થયું નથી. ને સત્વારે આવું કેટલી વાર કરી ચૂક્યા છે, પણ કોઈ કામ કરેલ નથી. તો આ હતા આપણી સાથે બધા વીડીના સભ્યો. તેમણે જણાવ્યું કે કોઈ જ કામ થતું નથી, બરાબર, અને કામ જો અમારું કરવામાં આવે તો અમને આ રસ્તામાં જો સાફ સફાઈ કરવામાં આવે તો અમે વ્યવસ્થિત ચાલી શકીએ અને બધું કામકાજ કરી શકીએ. જો ચાલો, હિતુ મંડોરા સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે મહેશ બારું.